હવે આગળ વાત કરીએ તો જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે સૌ પ્રથમવાર તાજેતરમાં 7 વર્ષની બાળકીના કાનમાં સફળ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી. જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે તાજેતરમાં સૌ પ્રથમવાર 7 વર્ષની બાળકીના કાનની સફળ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી. મહેસાણા તાલુકામાં આવેલ લાખવાડ ગામે રહેતી દર્દી નામે કામિનીબેન કિશનભાઈ દેવી પૂજક ઉંમર વય 7, જેઓને જન્મજાત કોન્જિનેટર બિલેટરલ બટ યર્સથી પીડાતા હતા, જેમાં જન્મથી જ સામાન્ય માણસ કરતાં કાનનો આકાર અલગ હોય છે. આ બાળકીના માતા પિતા દ્વારા તેના ઓપરેશન માટે પ્રાઇવેટ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવેલ, જેમાં છેલ્લે મહેસાણાના ડૉક્ટર હિરેન ઓઝા પ્લાસ્ટિક સર્જનને ત્યાં તેઓ સર્જરી માટે ગયેલ, જેની તજજ્ઞ દ્વારા તપાસ કરવામાં આવેલ. પરંતુ દર્દી આર્થિક રીતે સદ્ધર ન હોય આ ઓપરેશનનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતા, જેથી તેઓને જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતગાર કરતા 27/3/2024 રોજ દર્દીને જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે દાખલ થયેલા હતા, જ્યાં ડૉક્ટર ગોપી પટેલ સિવિલ સર્જન મહેસાણા દ્વારા તાજેતરમાં ચાલુ કરવામાં આવેલ વિવિધ સુપર સ્પેશિયાલિસ્ટ સુવિધાને પરિણામે 14/2024 રોજ આશરે 2 કલાક ચાલેલું ઓપરેશન દરમિયાન ડૉક્ટર હિરેન ઓઝા પ્લાસ્ટિક સર્જન અને ઓટી સ્ટાફની મહેનતને ઓપરેશન સફળ થયેલ. હાલમાં બાળકીની તબિયત સારી છે અને આગામી 2 દિવસમાં તેઓને હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવશે. જનરલ હોસ્પિટલ મહેસાણાની સારવાર ખૂબ જ સારી અને વિના મૂલ્યે છે, તેમજ અહીંનો તમામ સ્ટાફ માયારું અને માનવવાદી વિચારધારાવાળો છે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. ભાવિન ભાવસાર, JDSTV, મહેસાણા. તમને મહેસાણા સિવિલ તરફથી કેવી સેવાઓ મળી? સર મારી બાપા સર તો રૂપાડી 7 થી આ 5-6 તારીખે મારી સેવા જબર કરી હતી. અને દવાનો કોઈ ખર્ચો કર્યો તો તમે? મને ખર્ચો બાવ નહીં, હું કાર્ય જ હોય કે ના એટલે ખર્ચો નહીં કર્યો. નહીં કર્યો નહીં ના એ જી સાહેબ ને મને કોઈ નહીં કર્યું. મારા બાબાએ જે છોકરા છોકરાએ જે મને કોઈ કીધું કે હું છે જે તમારું. શું નામ બા તમારું? મારું નામ કુલ. બા બેબી નો શું થયું હતું? એના સાહેબ બોયફ્રેન્ડ બે ને જલક હતો ને એ મેં રાખી જલક છે તો તારવી લેતો પછી મારું બહુ એની મારી બહુ તે પછી એના મુજબથી પછી હું આ ફોન થયો ને તે કે મને કે બા તમે હોયા છો કે હું કે કોઈ જમા આવું છે બરાબર બે ફોન છે બે ફોન એવા કોને પછી શું કરાયું? ઓપરેશન કરાયું? ઓપરેશન કયા ડોક્ટરે કર્યું ઓપરેશન? અમે ડાક્ટર પહેલાં પ્રાઇવેટમાં લઈ ગયા અને પછી. આપનું નામ જણાવજો અને સિવિલની અંદર જે પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે બાળકની એ બારામાં શું કહેવા માગશો? મારું નામ વિશાલ ચૌધરી, હું મહેસાણા જનરલ હોસ્પિટલ ખાતે એચએ તરીકે ફરજ બજાવું છું. આપણે ત્યાં 2 પહેલી તારીખ મતલબ કાલે એક પ્લાસ્ટિક સર્જરીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે, જેની અંદર પેશન્ટ હતું કામિનીબેન કિશનભાઈ દેવી પૂજક, જેની ઉંમર 7 વર્ષ હતી અને જેને કન્જેનાઇટલ બાયલેટરલ બેટિયર્સનો પ્રોબ્લેમ હતો, કે જેની અંદર એને બાળકને જન્મજાતથી જ કાનના શેપમાં પ્રોબ્લેમ હતો. તો પેશન્ટને 27 તારીખે આપણે મહેસાણા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યું હતું અને જેની 1/4/2024 રોજ જેની સફળ ઓપરેશન જેનું કરવામાં આવેલ છે, કે જેમાં આપણા ડૉક્ટર હિરેન ઓઝા સાહેબ પ્લાસ્ટિક સર્જન અને એનેસ્થેટિક ડૉક્ટર તથા સિવિલ હોસ્પિટલ ખાતેના એનેસ્થેટિક અને અમારો ઓટીનો તમામ સ્ટાફ દ્વારા તેનું સફળ ઓપરેશન કરવામાં આવેલ છે અને જે પેશન્ટ અત્યારે ફિમેલ સર્જિકલ વોર્ડની અંદર દાખલ છે અને અત્યારે તેની હાલત ખૂબ જ સારી છે અને તે સ્ટેબલ છે અને જેને 2 દિવસની અંદર રજા આપવામાં આવશે. ઓપરેશન કેટલો સમય લાગ્યો હતો? ઓપરેશનને અંદાજિત 2 કલાક જેટલો સમય લાગેલો હતો.
બાળકની જે સ્થિતિ સારી છે તમે કીધું બરાબર છે, પણ બાળક જ્યારે પણ ઓપરેશન માટે ફર્સ્ટ ટાઈમ અહીંયા આપવામાં આવ્યું તો એના પહેલાં એ કોઈ પ્રાઇવેટમાં ગયા હતા? હા, એની પહેલાં તે એક પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ગયેલા હતા, પણ જે પ્રાઇવેટ હોસ્પિટલ આપણા અહીંયા જે પ્લાસ્ટિક સર્જન તરીકે જે ફરજ બજાવવા આવે છે ડૉક્ટર ઇરેન ઓઝા સાહેબ, તેમના જ ક્લિનિક પર ગયેલા હતા અને પેશન્ટના ફેમિલીની ઇકોનોમિકલ કન્ડિશન સારી ન હતી, તેથી તેમણે એ પેશન્ટને અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરેલું હતું અને અહીંયા ડૉક્ટર ઇરેન ઓઝા સાહેબ દ્વારા જ તેનું સફળ ઓપરેશન કરવામાં આવેલ છે. બાળકને બીજી કઈ સુવિધાઓ અહીંયાથી ઉપલબ્ધ કરવામાં આવી છે, બીજી કોઈ સેવા કે જેના કારણે એને પેમેન્ટ પણ ચૂકવવું ના પડે અને સાથે સાથે એની સ્થિતિ જોવામાં આવે તો એ તમે કીધું એ પ્રમાણે ગરીબ સ્થિતિ છે, તો એ બારામાં સિવિલ તરફથી શું એમને સહાય મળે છે? સિવિલ તરફથી એને તમામ ઓપરેશન ને તમામ ખર્ચ અહીંયા આપણે એમને ફ્રી ઓફ કોસ્ટ જ કરવામાં આવેલ છે અને તેમજ તેનું પીએમજેની અંદર પણ લોગિન કરવામાં આવેલ છે, જેના દ્વારા તેને પેશન્ટને જ્યારે પણ તે ડિસ્ચાર્જ થશે ત્યારે તેને ભાડા તરીકે 300 રૂપિયા પણ ચૂકવવામાં આવશે. અંદાજે કેટલો ખર્ચો આ ઓપરેશનમાં પ્રાઇવેટમાં કરવામાં આવે તો કેટલો ખર્ચો થઈ શકે? જો પ્રાઇવેટમાં કરવામાં આવે તો ઓપરેશનનો ખર્ચ અંદાજિત 2-3 લાખ રૂપિયા સુધીનો થતો હોય છે અને જે આપણે અહીંયા એનો તમામ ખર્ચ તેમાં તમામ ફ્રી ઓફ કોસ્ટમાં એનું ઓપરેશન થઈ ગયેલ છે. આ ઓપરેશન આપણા મહેસાણા સિવિલના સીડીએમઓ ડૉક્ટર ગોપીબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું અને પેશન્ટના પરિવારજનો દ્વારા પણ આપણા સિવિલના તમામ સ્ટાફ, પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર હિરેન ઓઝા સાહેબ, આપણા સિવિલના સીડીએમઓ ડૉક્ટર ગોપીબેન પટેલ તેમજ તમામ સ્ટાફનો આભાર માનવામાં. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204.